सदानन्दं बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराज्ञनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थे जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी हरिबड गीता ग्रंथनी अंदर छेल्ले कड़वा बार पछीनु जे पद त्रण छे एमां स्वामी एम कहे छे के जेने भगवान ने राजी कर्या छे अने जेने भगवान ने भेगा राख्या छे नव निधि ने अष्ट सिद्धि तो एनी दासी थईने रहे छे चिंतवन कर्या विना एने तमाम ब्रह्मांडोनी वस्तुओ मळे छे स्वामी के एक आसन ऊपर बैठा होय तो पण ए आसन ऊपर दरेक वस्तु आवी जाय એવી મૂર્તિરૂપી ચિંતામણી એને ભગવાનના ભક્તોએ પકડી રાખવી આવી સ્વામીએ વાત કરી. આગળ કડવું તેર એમાં સ્વામી લખે છે, નિગમ કહે છે વારતા નક્કીજી જૂઠી ન થાય તેહ કોઈ થકીજી सर्वे पुराने प्रमाणी पक्की जी ते छे जग छती नथी एह ढांकी जी ढांकी नथी एह वार्ता छे पुराणमा प्रसिद्ध સાધન નરને નમોકવા રાખવા બલિવિદ વચન લઈવાલા તનો કરવું પુરુષ પ્રયતન વચન વડે વડાઈ છે તે જાણજો તમે જન. સ્વામી કહે છે, નિગમ કહે છે વાર્તા નક્કીજી. શાસ્ત્રોની અંદર એ વાત નક્કી છે, જૂઠી કોઈ રીતે નથી. બધાય પુરાણોની અંદર એ વાત પાક્કી કીધી છે. જગની અંદર એ ઢાંકેલી વાત નથી. જગની અંદર છતી એટલે કે જગમાં ઉઘાડી વાત છે. કઈ વાત? તો કે સાધન નરને ન મૂકવા રાખવા ભલી વિધ. આ હરિબળ ગીતાની કથા સાંભળીને, હરિબળ ગીતાના ગ્રંથનું વાંચન કરીને, મનન કરીને, ચિંતન કરીને સ્વામી કે સાધન કરવા મૂકી ના દેતા. સાધન તો કરવા જ રહ્યા. વચન લઈ વાલાતનું કરવું પુરુષ પ્રયત્ન. શ્રીજી મહારાજ વચનામૃતમાં એમ કહે છે, ભગવાનની કૃપા જે પુરુષ પ્રયત્ન કરે છે ને એની ઉપર થાય છે. હરિબળ ગીતા
એ તમામ સાધનોને મૂકી દેવા માટે નથી. હરિબળ ગીતા એ ભગવાનના વચનોનો લોભ કરીને ખાલી હરિના બળનું વાચ્યાર્થ જ્ઞાન રાખીને ચાલવા માટે નથી. હરિબળ ગીતા એ ભગવાનના વચનને વિશે દ્રષ્ટિ રાખીને બરાબર સાવધાન થઈને ચાલવાવાળો જે છે એને ક્યારેક કોઈક કારણસર ઠોકર લાગે એની રોજ માટે છે, એના ઘાની પીડા મટે એના માટે છે, એના માટે છે. હરિબળ ગીતા એના માટે નથી કે જે રાતને દિવસ ખાલી બસ હરિબળ ગીતાનું વાચ્યાર્થ જ્ઞાન બસ વાણીમાં રાખે કે આવા મોટા ભગવાન મળ્યા, અધમો ધારણ પતિજન પાવન છે, મારા જેવા અધમનો ઉદ્ધાર કરશે એમ કરીને આજ્ઞાને ચાડનો મારતો રહે. ભગવાનને રાજી કરવા માટે કોઈ સાધન કરે જ નહીં. પૂજા, સેવા, અર્ચન, વંદન એ કોઈ ભક્તિ કરે નહીં, ધર્મની દ્રઢતા રાખે નહીં, જ્ઞાનને શીખે નહીં, વૈરાગ્યના સ્વરૂપને જાણીને એ પ્રમાણે વર્તવા મહેનત કરે નહીં, એની માટે હરિબળ ગીતા નથી. હરિબળ ગીતા જે ચાલેલો છે એ ક્યારેક ભૂલો પડી જાય, ક્યારેક જે ચાલેલો છે જેને એક્યુરેટ ડેસ્ટિનેશને પહોંચવું જ છે, પરંતુ ક્યારેક કોઈક દેશકાળ ક્રિયા સંઘના બળના કારણે રસ્તો ભૂલી જાય, રસ્તો ચૂકાઈ જાય, ઠોકર વાગી જાય, પડી જાય, હિંમત હારી જાય, એના માટે આ હરિબળ ગીતા છે. એટલે કે છે, વચન લઈ વાલાતનું કરવું પુરુષ પ્રયત્ન, ભગવાનના માથે ના નાખી દેવું કે ભગવાન કરાવશે તો થશે. પાંચ માળા કરવી છે રોજ, પણ ભગવાન કરાવે તો થાય એમ ભગવાનના માથે ના નાખવું. પુરુષ પ્રયત્ન કરો, પુરુષ પ્રયત્ન. પુરુષ પ્રયત્નથી શું નથી થતું? કેટલાય ભગવાનના ભક્તોને આપણે જોઈએ જ છે કે જેને એક મહારાજના, ગુરુજીના, સાધુના દર્શન કરવા હોય અને એનો પુરુષ પ્રયત્ન જો પાકો હોય તો કેટલા વિઘ્નોને ખેડીને પણ એ ભગવાનના મોટા સાધુના દર્શન કરીને જ અટકે છે. આપણે આપણી નજર સામે જોયું છે. એક નાનું બાળક હોય છતાં પણ એટલી જો એની અંદર પુરુષ પ્રયત્ન કરવાની સમજણ હોય, ભગવાનને ભેગા રાખીને, ફક્ત પુરુષ પ્રયત્નનું બળ નહીં, બળ તો હરિનું જ, બળ તો ભગવાનનું જ, આવા મોટા મહારાજ છે અને મારો પ્રયત્ન હોય અને આવા મોટા મહારાજ મારા પ્રયત્નમાં ભળે એ કાર્ય થયા વિના રહે જ નહીં. વિઘ્ન ભલે 1000 આવે, ભલે લાખો વિઘ્ન આવે, પણ એ કાર્ય થાય જ. આટલા વિશ્વાસપૂર્વક જે ચાલે છે ભગવાનને ભેગા રાખીને, અને હરિનો મારક છે સુરાનો, કાયરનું નહીં કામજી. સુરવીર કેવો હોય, મોક્ષના માર્ગે ચાલવાવાળો કેવો હોય, રાત ને દિવસ એક જ ખેવનાવાળો હોય, અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી. આપણી ઈચ્છાની અંદર એક જ વાત રહેવી જોઈએ કે આપણે જે લક્ષ્ય ધાર્યું છે, મહારાજે કહ્યું મધ્યના 22માં વચનાવૃતમાં, બે સેના સામ સામે ઊભી છે, બંનેને એમ છે કે સામેવાળાનું નિશાન લઈ લેવું છે, વચ્ચે ગમે એટલો કચડ ઘાન ઉડે મરી જવાની કોઈને કોઈ પરવા નથી, પણ બેય બાજુને એમ છે કે સામેવાળાનું નિશાન લેવું છે. એમ મહારાજ કે નિશાનને ઠેકાને ભગવાનનું ધામ છે, અક્ષરધામનું તખત છે, અક્ષરધામના મુક્તોની પંક્તિ છે. અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી, આ દેહ પડે એ પહેલાં મારે અક્ષરધામરૂપી તખત લેવું છે, અક્ષરધામરૂપી નિશાન વિંધવું છે, અક્ષરધામરૂપી મુક્તોની પંક્તિમાં બેસવું છે. અને એના માટેનો નિર્ધાર હોય, હજારો વિઘ્ન આવશે, હજારો વિઘ્ન આવશે, ત્યાગ આશ્રમમાં આવશે અને ગ્રહસ્થ આશ્રમમાં આવશે, હજારો વિઘ્ન, હજારો પ્રકારના આવશે, પણ જેનું લક્ષ ચોખ્ખું છે, શુદ્ધ લક્ષ હોય, સચોટ લક્ષ હોય, શુદ્ધ હોય અને સચોટ હોય, અને એ લક્ષને સિદ્ધ કરવા માટેનો શુદ્ધ પ્રયત્ન હોય, તો શ્રીજી મહારાજની આ સત્સંગમાં એવી કૃપા છે, શ્રીજી મહારાજની આ સત્સંગ ઉપર એવી દયા છે, શ્રીજી મહારાજ અને મોટા સદગુરુઓની એવી મોટી મુમુક્ષુ ઉપરની કૃપા છે. મહારાજ પ્રથમના 30માં કે 10-15 વર્ષ સત્સંગ થયા હોય ને થયા હોય, શ્રીજી મહારાજે જાજા
વર્ષ ન કીધા, 10 થી 15 વર્ષ સત્સંગ થયા હોય અને જે થયું હોય એને 10 થી 15 વર્ષનો સત્સંગ, શ્રીજી મહારાજની લિમિટ કેટલી નાની છે. તો આની અંદર આપણે બધાય કથા કરવાવાળા અને સાંભળવાવાળા જો આપણા અંતરમાં વિચારીએ તો 10-15 વર્ષથી તો આપણે સત્સંગ કરતા હોઈશું. હશે એવા ભક્તો કે જેને 2-5-10, 2-4 વર્ષ, 5 વર્ષથી સત્સંગ હોય, પણ શ્રીજી મહારાજે જે વાત કરી, મહારાજ કે સત્સંગની અંદર જે સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય છે એને ધાર્યા વિચાર્યા કરે, ધાર્યા વિચાર્યા કરે તો એને તમામ ઘાટની નિવૃત્તિ થઈ જાય અને નિરુત્થાન થઈને અખંડ પરમેશ્વરનું સ્વરૂપનું ચિંતવન થાય અને સત્સંગ વિના તો બીજા કોટી સાધન કરે તો પણ તે ઘાટની નિવૃત્તિ થાય નહીં. જો એ વાતને ધાર્યા વિચાર્યા કરે, સત્સંગની અંદર જે ભગવાનની વાતો થાય છે એને જો ધારે વિચારે તેના તમામ ઘાટની નિવૃત્તિ થઈ જાય, શ્રીજી મહારાજ એમ કહે છે. એટલે જેટલું આપણને ભગવાનની વાતને વિચારવાનું જેટલું બળ રહે, ભગવાનના ચરિત્રોને વિચારવાનો જેટલો આપણને સંકલ્પ રહે એટલું આપણને દિવસે 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 ભગવાનના માર્ગે ચાલવાની આપણી શક્તિ વધી જાય. એટલે મહારાજ કહે છે, સ્વામી અહીં એમ કહે છે કે વચન લઈ વહાલાતાનું કરવું પુરુષ પ્રયત્ન, પુરુષ પ્રયત્ન કર્યા જ કરવો, કર્યા જ કરવો, એને મૂકવો નહીં, પણ બળ પુરુષ પ્રયત્નનું ન રાખવું, એટલું સ્વામીનું કહેવું છે. વચન વડે વડાય છે તે જાણજો તમે જન, જે વચનમાં રહે છે એને કરીને જ એની મોટાઈ છે. વચન લોપાઈ ગયું પછી એની મોટાઈ જતી રહી. એટલે વચનમાં વર્તવું અને ભગવાનનું બળ રાખવું. વિધિ વામ વચને કરી સરજે સંહારે સૃષ્ટિ સોય, શશી સુરમાં સમર્થપનું તેહ વચન વિના નોય. વિધિ એટલે કે બ્રહ્મા, વામ એટલે કે શિવ, એની અંદર એ લોકો સૃષ્ટિનું સર્જન કરે છે, સંહાર કરે છે, આ બધું જે એમાં શક્તિ છે એના કારણે જ છે કે એ ભગવાનના વચનને વિશે વર્તે છે. શશી એટલે કે ચંદ્ર, સૂર એટલે સૂર્ય, એની અંદર જે કાંઈ પ્રકાશ છે જેનું સમર્થપણું છે એ વચનમાં વર્તવે કરીને છે. જ્યાં જ્યાં જે કોઈ સામર્થ્ય દેખાય છે એ પરમાત્માની છે અને પરમાત્માની સામર્થ્ય એમાં જ આવે છે કે જે પાત્ર મહારાજના વચનને વિશે વર્તે. વચનમાં વર્તવાથી જીવની પાત્રતા કેળવાય છે, પાત્રની તારતમ્યતા એ કરીને ભગવાન એમાં નિવાસ કરીને રહે છે. જેવી રીતે આકાશનો સૂર્ય એક સરખો જ છે, તમામ સૃષ્ટિ માટે આકાશનો સૂર્ય એક સરખો જ છે, પરંતુ આકાશના સૂર્યની શક્તિ બિલોરી કાચથી જેવી ઝીલાય છે એવી બીજા કાચ કે શુદ્ધ પાણીથી પણ ઝીલાતી નથી અથવા તો અનુભવાતી નથી. સૂર્યનું પ્રતિબિંબ શુદ્ધ પાણીમાં ઝીલાશે, પરંતુ સૂર્યની શક્તિનો અનુભવ એ બિલોરી કાચમાં જેવો થશે. કાગળ નીચે મૂકો, નાના છોકરાઓ પહેલાં રમત બહુ કરતા ને બિલોરી કાચે રમકડા તરીકે મળે, પછી નીચે કાગળ મૂકે, ઉપર કાચ ધરે એટલે કાગળ બળી જાય. સૂર્યની શક્તિને બિલોરી કાચ ઝીલી શકે છે એટલે કાગળ બળવાનો અનુભવ થઈ શકે છે. એમ પુરુષોત્તમ નારાયણ પ્રગટ છે અને પ્રત્યક્ષ છે, ઘટે ઘટમાં છે, પટે પટમાં છે, કણે કણમાં છે, કઈ જગ્યાએ પરમાત્મા નથી. પરંતુ જ્યાં સુધી બિલોરી કાચ જેવું પાત્ર, બિલોરી કાચ ન હોય તો સૂર્યની શક્તિનો અનુભવ ન થાય, એમ એવું શુદ્ધ પાત્ર ન બને ત્યાં સુધી એને પરમાત્માનો અનુભવ ન થાય. અને શુદ્ધ થવા માટે જેમ સોનાને ચોખ્ખું કરવું હોય તો અગ્નિ ઉપર તપાવવું પડે,
એમ આત્માને ચોખ્ખો કરવો હોય તો ભગવાનના વચનની અંદર એને વર્તાવો પડે. જે આત્મા પરમાત્માના વચનની અંદર સાર ધાર વર્તતો થાય છે એટલો એને તાપ લાગે છે. વચનમાં અઘરું છે. વચનમાં વસમોગનો વર્તવો નરય મરને, મોકળમાં મજા ખરી સાચી કહો ચરાચરને. સ્વામીએ વચન વિધિમાં લખ્યું કે વચનમાં વર્તવું તો બહુ કઠણ છે, કોઈને સારું લાગતું નથી, કારણ કે એમાં તવાવું પડે, એમાં ગરમી સહન કરવી પડે. વચન એટલું સહેલું નથી કે પડી જાય. આમ સહેલું છે શ્રીજી મહારાજે જે કોઈ આજ્ઞાઓ કરી છે આજના યુગ પ્રમાણે અને આપણા અત્યારના દેશકાળને જોઈને જ બધી આજ્ઞાઓ કરી છે. મહારાજ એવા નથી કે સતયુગની આજ્ઞાઓ કળિયુગમાં કરી ગયા હોય. કળિયુગમાં પણ 28મા કળિયુગમાં કેવું પાડી શકાય એવું જ મહારાજે આજ્ઞાઓ કરી છે. પરંતુ આ જીવ જન્મો જન્મથી આજ્ઞા લોપીને એવો હરાયા ઢોર જેવો થઈ ગયો છે ને કે એને આજ્ઞા પાડવાની અંદર તાપ લાગે છે, તાપ લાગે છે. જન્મો જન્મનો, જન્મો જન્મથી કોઈ દી ખીલે બંધાયો જ નથી ને. ગમે તે ખેતર ખાઈ જવું, ગમે ત્યાં મોઢું નાખી લેવું, ગમે ત્યાં આંખોને દોડાવી દેવી, ગમે ત્યાં કાન દ્વારા શબ્દો સાંભળી લેવા, ગમે તે ચામડીને અડકી લેવું, ગમે તે ખાઈ લેવું, ગમે તે જોઈ લેવું, આવી જે ટેવ પડી ગયેલી છે જન્મો જન્મની, એને હવે બંદીખાનામાં નાખવાનો છે. કેમનો બંદીખાનામાં રહે? એટલે હરિનું બળ જોઈએ. આવા મોટા મહારાજ મળ્યા છે, આવા મોટા મહારાજની પ્રાપ્તિ થઈ છે, આવા મોટા સદગુરુની પ્રાપ્તિ થઈ છે, હવે તો વચનમાં વર્તવું જ છે. વચનમાં વર્તવા માટે હરિના બળની જરૂર છે. હરિના બળ દ્વારા, હરિબળ ગીતા દ્વારા વચનને લોપવાનું નથી શીખવાનું, પણ હરિબળ ગીતા દ્વારા હરિબળને લઈને વચનને પાળવાની જબરજસ્ત એક પાકી નિષ્ઠા હૃદયમાં દ્રઢ કરવાની છે કે મારે વચનમાં વર્તવું જ છે. આવા મોટા મહારાજ મળ્યા, એના બળે વર્તવું છે. હે મહારાજ, તમે મારી ભેગા રહેજો. એમ નહીં કે હે મહારાજ તમે મને વચન પડાવજો, તમે પડાવશો તો પડશે ને તમે નહીં પડાવો તો નહીં પડે, એમ નહીં. હે મહારાજ, હે સદગુરુ, હે મુક્તો, મારી ભેગા રહેજો કે હું તમારી આજ્ઞાને પાળી શકું, હું તમારા વચનને અધરથી ઝીલી શકું, મારે એક શુદ્ધ તમને ધારી શકું અખંડ એવું એક પાત્ર બનવું છે. એ પાત્ર હું મારા બળથી નહીં બની શકું, એમાં તમારા બળની મારે જરૂર છે. તમે ખાલી મારી ભેગા રહેજો, તમે ખાલી મને અંદરથી બળ દેતા રહેજો, આટલું જ માગવાનું છે. બાકી વચનને પાળ્યા વિના કોઈ દિવસ પુરુષોત્તમ નારાયણને ધારવાની કે પુરુષોત્તમ નારાયણને પામવાની કોઈ શક્તિ નહીં આવે. એટલે નિષ્કુળાન સ્વામીએ પહેલાં હરિબળ ગીતા ઉપર વજન બહુ દીધું, પછી સ્વામીને થયું કે આ તો અવળા પાટે ના જતા રહે. હરિબળની વાત કરીને પછી કે એકાદશીને ઊંધી લટકાવી દો, અરે આવા મહારાજ મળ્યા, એકાદશી કરવાની જરૂર નથી, આવા મોટા મહારાજ મળ્યા પૂજા કરવાની જરૂર નથી, બધાની જરૂર નથી, આવા મોટા ભગવાન મળી ગયા પછી શું, એમ કરીને બધાનો છેદ ઉડાડ દેશે. એટલે સ્વામીએ પાછું આવીને વચન ઉપર વજન મૂકી દીધું કે આ બધાય બ્રહ્મા શિવ સૂર્ય ચંદ્ર આ બધાયમાં જે શક્તિ છે ને એટલા માટે છે કે એ લોકો વચનમાં વર્ત્યા છે, એટલે ભગવાન થકી એમાં શક્તિ આવી છે. અહિન્દ્ર ઇન્દ્ર આદિ કઈ જગમાહી મોટા જે હ, મોટા પતે હ મહારાજ થી પામ્યા છે સહુ કોય. શેષ નાગ ઇન્દ્ર એ જે જે મોટા જગતમાં થયા છે એ મોટપ મહારાજ થી પામ્યા છે સહુ કોય. એ હ જ્યાં જ્યાં જે કોઈ પ્રકાશ દેખાય છે, જ્યાં જ્યાં જે કોઈ મોટાઈ દેખાય છે એ બધી મહારાજથી છે, મહારાજ વડે છે, મહારાજ દ્વારા છે. મહારાજ સિવાય સ્વયં બળ્યો કોઈ નથી, મહારાજ સિવાય સ્વયં પ્રકાશિત કોઈ નથી, મહારાજ સિવાય સ્વયં શક્તિમાન કોઈ નથી. જ્યાં જ્યાં છે ત્યાં મહારાજ થકી છે.
પણ એ બધાયમાં એ થવાનું કારણ શું? એ વચનમાં વર્ત્યા ને એટલે પાત્ર એવું બની ગયા, પાત્ર એવું બની ગયા. એના કારણે એની અંદર પરમાત્માની શક્તિનો આવિર્ભાવ થયો ને એના દ્વારા એ મહારાજે ધારેલું કાર્ય કરી શકે છે, કરી શકે છે. એમ આપણે અક્ષરધામના મુક્ત થઈને મહારાજના સમીપમાં સેવામાં રહેવું છે તો મહારાજ આપણી અંદર અખંડ રહે એવા આપણે પુરુષ પ્રયત્ન દ્વારા બરાબર નિરીક્ષણ કરીને, મુમુક્ષુ કેવો જોઈએ? જાગતો જોઈએ. મુમુક્ષુ ઊંઘતો ન આલે. હું તમે મુમુક્ષુ છીએ, આપણે મોક્ષના માર્ગે ચાલેલા મુસાફરો છીએ. આપણે જાગતા જોઈએ, આપણી પાસે કોઈ વિચાર જોઈએ, આપણી પાસે કોઈ ફોર્મ્યુલા જોઈએ, આપણી પાસે કોઈ લક્ષ્ય જોઈએ, અને એ રટણ આપણું અખંડ પૂરાય દિવસ જોઈએ. એવું ન હાલે કે આજે આપણે વિચાર કર્યો અને હવે મહિના પછી વિચાર કરીએ. મહારાજે પાણી ગળ ઢોળ્યાનું વચનામૃત જે છે એમાં મહારાજે કહ્યું, એક નાની પાણીની સેર હોય પણ જો અખંડ પડ્યા કરે, એમ વિચારની દોરીરૂપ પાણીની સેર અખંડ જોઈએ, અખંડ જોઈએ. મારે શું કરવું છે? મારું સર્જન શાના માટે છે? મારું આયુષ્ય કેટલું થયું? મારું આયુષ્ય કેટલું રહ્યું? મારે એક એક પળ, આ શરીર શું આજથી એક વર્ષ પછી આવું નવું હાલતું હશે એની કોઈ ગેરંટી છે? એક વર્ષની વાત જવા દો, આવતીકાલ સવારે આ શરીર આવું ને આવું જ બોલતું હશે, આવું નવું જોતું હશે, આ હાથ આવો નવો હલતો હશે, આ પગ આવો નવો ચાલતો હશે, એની કોઈ ગેરંટી છે? આવતીકાલ સવારની ક્યાં વાત કરવી, એક કલાક પછી પણ આ શરીર આવું ને આવું હશે એની કોઈ ગેરંટી નથી. એટલે શ્રીજી મહારાજ અંત્યના 30માં કહે છે, આ ઘડીએ આ પડે મરી જવું છે, આ ઘડીએ ને આ પડે મરી જવું છે. શું ખબર, શું ખબર? અરે મર્યા નહીં તો શરીરની અંદર અચાનક કંઈક એવું રોગ આવી ગયો, કંઈ દુઃખ આવી ગયું, શરીરની અંદર કંઈક એવો પ્રોબ્લેમ આવી ગયો, હાથ નહીં ચાલતો હોય, પગ નહીં ચાલતા હોય, આપણે વિચારતા હોઈશું કે 10 વર્ષ પછી છે ને મૂર્તિ લઈને ભગવાનનું ભજન કરવું છે, પણ 10 વર્ષ પછી આંખો જ નહીં હોય તો શું મૂર્તિ, ક્યાંથી મૂર્તિને ધારશું? આપણે વિચારતા હોઈએ કે કાન દ્વારા અખંડ ભગવાનની કથા વાર્તાને સત્સંગ સાંભળવો છે, 5 વર્ષ પછી, 5 વર્ષ પછી કાન જ નહીં હાલતા હોય તો શું થશે, શું થશે? આવો વિચાર કરીને આ તો બધું, આ જે મટીરિયલ મળ્યું છે ને, આંખ નાક કાન જીભ, આ બધું જે ભગવાનને રાજી કરવા માટે, આ ઇન્દ્રિયો અંતઃકરણને આ શરીર મળ્યું છે ને, એ તો પલ વારમાં ઉડી જાય એવા છે. અને એને એના દ્વારા જ આપણે ભગવાનનું બધું ગ્રહણ કરી શકીશું, કારણ કે આત્મા એના દ્વારા જ બધું ગ્રહણ કરે છે. કચરો એના દ્વારા ગ્રહણ કરે છે ને પરમાત્મા એના દ્વારા જ ગ્રહણ કરે છે. તો જો સમયે સમયે વિચાર આપણી પાસે ન હોય તો સમય જતો રહે અને પછી આપણી પાસે વિચાર સોલિડ પ્રગટ થાય, પણ એ વિચારનું શું પછી, એ વિચારનું શું? કાન બંધ થઈ ગયા, હવે કાનનું કોઈ રીતે ઓપરેશન થાય એવું જ નથી, અને પછી કે મારે વચનામૃત સાંભળવું છે, સંભળાવો, ક્યાંથી સંભળાય? માટે સ્વામી કે આ તો બધી વાતે સાનુકૂળ છે, ત્યારે ભગવાન ભજવામાં કસર છે. સ્વામી કે આવે તો કયે જન્મે ટળે, બધી વાતે શ્રીજી મહારાજે સાનુકૂળ આપ્યું આપણને, બધી વાતે સાનુકૂળ આપ્યું, ત્યારે ભગવાનના માર્ગે ચાલેલા આપણે બધાએ મુમુક્ષુઓ ભૂલા ન પડીએ, ભૂલી ન જઈએ કે કયું કામ કરવું છે આપણે એ ન ભૂલી જઈએ, એનું અનુસંધાન સતત રાખીએ. નિષ્કુળાન સ્વામી કહે છે, રહેવું નહીં ગાફલ ગમાર, માલ અતોલ મળે, કહે નિષ્કુળાનંદ વિચાર કરવો પડે પડે, પડે પડે વિચાર કરવો પડે પડે. અને પડે પડે વિચાર કરીએ ને ત્યારે આપણને એમ થાય, આ જગતની અંદર શું કરી નાખશું આપણે, આ જગતની અંદર આપણે શું કરી નાખવાના, શું થઈ ગયું આપણાથી ને કેટલું થશે. મહારાજની ઈચ્છા હોય એ પ્રમાણે કરીએ, પણ આપણું જે લક્ષ્ય છે, આપણું જે મિશન છે, આપણું જે નિશાન છે એ ચૂકાઈ ન જાય એનું બહુ જ અનુસંધાન રાખીએ, બહુ જ અનુસંધાન રાખીએ. રોજ એક પડે ને એક મિનિટની અંદર હજારો જીવો આ પૃથ્વી પર મૃત્યુને, મૃત્યુના મોઢે જાય છે, કાળના મુખમાં જાય છે. એ હજારોની અંદર
કોઈક દિવસ તો એવો આવશે ને કે આપણી માટે એ સૂર્ય છેલ્લો હશે, કોઈક દિવસ તો એવો આવશે ને કે તારીખ અને એ મિનિટ આપણી માટે છેલ્લી હશે, કોઈક દિવસ તો એવો આવશે ને આ પૃથ્વી ઉપર કે જે દિવસની સાલ આપણા માટે છેલ્લી સાલ હશે, એના પછીની સાલ પણ આપણે નથી જોવાની, એના પછીની મિનિટ પણ આપણે નથી અનુભવવાની, એના પછીનો વાર પણ આપણે નથી અનુભવવાનો, એવું ક્ષણભંગુર શરીર, એનાથી એક પરમાત્માને રાજી કરવા મહેનત કરવી, એક પરમાત્મા અખંડ આપણામાં રહે એવું વિશુદ્ધ પાત્ર બનવા માટે એના વચનની અંદર મંડ્યા રહેવું, મંડ્યા રહેવું. જે કાંઈ ભગવાનની આજ્ઞાઓ આપણને છે એ પ્રમાણે આપણે દરેક કાર્ય કરીએ, પરંતુ અનુસંધાનને ભૂલીને નહીં, અનુસંધાને સહિત એ કાર્યને કરીએ તો મોક્ષના માર્ગની અંદર આપણે કંઈ ભૂલા ના પડીએ. શશી સુરમાં સમર્થપણું તે વચન વિના ન હોય, જેને જેને વચન પાડ્યું એમાં જે મોટાઈ રહી છે. મહિમા જાણી મહાપ્રભુનો નથી લોપતા વચન લેસ, તેને કરીને તેહની રહી છે મોટાઈ હંમેશ. મહિમા જાણી મહાપ્રભુનો નથી લોપતા વચન લેસ, જેને જેનો મહિમા હોય ને એનું વચન એનાથી લોપાય નહીં. જેટલો ભગવાનનો મહિમા ઓછો એટલું વચન લોપાય છે. કોઈ પણનું હોય, મહારાજનું હોય, મોટા સદગુરુનું હોય, જે વચન આપણાથી લોપાય છે એનો અર્થ જ એ છે કે એનો મહિમા એટલો ઓછો છે. જેને જેનો મહિમા હોય ને એનાથી એનું વચન લોપાય જ નહીં, લોપાય જ નહીં. હું ઘણી વખત આ દ્રષ્ટાંત દઉં છું કે અમેરિકાની અંદર STOP 4 ABCDના અક્ષરો લખેલા હોય છે, સ્ટોપ સાઇન. ત્યાં આગળ દરેક વ્યક્તિ 1.5 મિનિટથી 5 મિનિટ માટે ઊભો રહી જાય છે. કોઈ ગાડીઓ નથી આવતી છતાં પણ ત્યાં સ્ટોપ થાય છે. સમજુ માણસો, ગાફલ તો બધે ગાફલ હોય, એને તો લાલ લાઇટે નથી દેખાતી, પણ મોટે ભાગના વ્યક્તિઓ જે ઇન્ડિયાની અંદર ટ્રાફિક લાઇટ ઉપર ઊભેલો ટ્રાફિકનો પોલીસ હોય, એ વિસલ મારતો હોય, હાથ કરતો હોય, દંડો આડો રાખતો હોય, તો એનો દંડો ને વિસલ બે લઈને જતા રહે, એવા માણસો જો અમેરિકામાં આવે તો STOP 4 ABCDના અક્ષર પર ઊભા રહી જાય છે. કોનો મહિમા જાણ્યો છે? અમેરિકાનો મહિમા જાણ્યો છે. કોનો ભય જાણ્યો છે? પોલીસની ટિકિટનો ભય જાણ્યો છે અને અમેરિકાનો મહિમા જાણ્યો છે. મહિમાય જાણ્યો છે અને ભય પણ જાણ્યો છે. એમ જેને પુરુષોત્તમ નારાયણનો મહિમા જાણ્યો હોય અને પુરુષોત્તમ નારાયણની પોલીસ જમપુરીનો ભય જાણ્યો હોય, એ વચનમાં વર્તે. ભય પણ જોઈએ અને મહિમા પણ જોઈએ. જો અહીંયા આગળ પોલીસનો ભય ના હોય, ટિકિટનો ભય ના હોય, તો અહીંયા આગળ એ 4 ABCDના અક્ષરોનું બોર્ડ લઈને જતા રહે, પણ ભય છે. એક બાજુ પર એવો મહિમાય છે, કોઈને સિટીઝન થવાનું હોય, કોઈને ગાડી રોજ ચલાવવાની હોય, 12 પોઈન્ટ મળે લાઇસન્સ જતું રહે, ગાડી પછી કેમ ચલાવશું એવોય ભય હોય, એટલે મહિમા રહે. આવું આટલા આટલા ગુના કરીશું તો અમેરિકામાં સિટીઝન નહીં થવાય એવો મહિમા રહે, એટલે ગુનોય ના કરે, ગુનો કરે એવો હોય એ ના કરે. પણ બધું જ પડે છે મહિમાથી. જેને એક જ વસ્તુ આપણા જીવનમાં આપણે જાણી રાખવાની, આપણે પોતાના આત્માના અભ્યાસ અર્થે મને મહારાજનો મહિમા કેટલો છે, મને મોટા સદગુરુનો મહિમા કેટલો છે, એમ આપણે બધા મુમુક્ષુ છીએ. આપણને આપણા હૃદય ઉપર એનાલિસિસ તો થવું પડે. એનાલિસિસ આપણે બીજા ઉપર કરવા ઘણી મહેનત કરતા હોય, બીજા પર કરવાની જરૂર નથી, પોતાના આત્મા પર કરવાની જરૂર છે. ગુણાતીતાનંદ સ્વામી કે જેઓ બીજાનો દોષ ટાળવાનો આગ્રહ છે ને, એવો જો પોતાના દોષ ટાળવાનો આગ્રહ હોય, બીજાના દોષ જોવાનો જેવો આગ્રહ છે એવો પોતાના દોષ જોવાનો આગ્રહ હોય, અને બીજાને સમજાવવાનો જેવો આગ્રહ છે એવો જો પોતે સમજવાનો હોય ને, તો કોઈ કસર જ રહે નહીં. બહુ ટૂંકમાં મને ને તમને સ્વામી આટલું ગણિત કહી દીધું છે. આપણે ઘણી વખત જાગતા પણ હોઈએ છીએ, પણ આપણી માટે નથી જાગતા હોતા, બીજા માટે જાગતા હોઈએ છીએ, બીજાને જગાડવા માટે જાગતા હોઈએ છીએ. ના, ભૂલા ના પડીએ. બહુ ભૂલ ભૂલવણીનો ખેલ છે કલ્યાણનો માર્ગ.
હા તમારી ફરજમાં આવતું હોય કરી દેવું, વાંધો નથી. પણ એનો અર્થ એ નથી કે બીજાના દોષ જોવામાં અને બીજાને સમજાવવાની અંદર આપણે સમજવાનું ને આપણા દોષ ટાળવાના રહી જાય. આપણા દોષ તરફ કોઈ દ્રષ્ટિકોણ જ આપણો ન હોય. બીજાના દોષ આપણને 24 કલાકની અંદર 2400 વાર દેખાતા હોય અને પોતાનો દોષ જે છે એને ટાળવા માટે આપણને 2 વખતની દ્રષ્ટિ ના જતી હોય તો આપણું ઘણું ગાફલપણું કહેવાય, ઘણું ગાફલપણું કહેવાય. જેને બીજાના દોષ 2 કે 5 દેખાય છે પણ પોતાના દોષ જેને 24 કલાકની અંદર 1000 વખત દેખાય છે એને ટાળવા માટેના પ્રયત્નો જે 1000 વખત કરે છે એ બુદ્ધિવાળો છે, એ કુશાગ્ર બુદ્ધિવાળો છે. કારણ કે એને પોતાના કલ્યાણને અર્થે જતન કર્યું. બીજાના દોષ ટાળવા અને બીજાને સમજાવવાની અંદર પોતાના કલ્યાણનું જતન નથી થઈ જતું, એનું બીજબળ થાય છે. પણ પોતાના દોષ ટાળવા અને પોતાના આત્માને જ પરમાત્માનું સ્વરૂપ સમજાવવાની અંદર, શાસ્ત્રોના રહસ્યોને પોતાના આત્માને સમજાવવાની અંદર જે આત્મચિંતનમાં પડેલો છે એના મોક્ષના માર્ગ કપાય છે, એના કપાય છે. મહિમા જો ભગવાનનો જણાઈ જાય તેની આજ્ઞા પડે જ. આપણે આપણા આત્મા ઉપર એટલું એનાલિસિસ ચોક્કસ કરી લેવું જોઈએ, મારે ને તમારે. મારાથી મહારાજની કે મોટા સદગુરુની કેટલી આજ્ઞા લોપાય છે, જેટલી લોપાય છે, જેટલી લોપાય છે એટલો આપણને મહિમા જાણ્યામાં એટલી કસર છે. આપણે ભલે કહેતા હોઈએ કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી મને મળ્યા છે, પરંતુ હજુ આપણને એ વાત સમજાઈ નથી. જો સમજાઈ ગઈ હોય તો વચનની બહાર વર્તવું કઠણ પડે. પરંતુ આપણે વચનની બહાર વર્તી શકીએ છીએ, વર્ત્યા પછી પણ પાછા સાહુકારની જેમ રહી શકીએ છીએ, સાહુકારની જેમ વર્તી શકીએ છીએ. એનો અર્થ એ છે આપણને ભગવાનનો મહિમા સમજાયો નથી, નથી સમજાયો. આપણે એની પર દ્રષ્ટિકોણ જ ન હોય એટલે એટલો ભગવાનનો મહિમા સમજવામાં જ કસર છે, કસર છે. મહિમા જાણે એનો આજ્ઞાનો લોપ જ ના થાય. હા, દેશકાળનું પ્રધાનપણું હોય, ફેર પડે. મહિમા જાણ્યો હોય છતાં પણ ક્યારેક દેશકાળનું પ્રધાનપણું હોય ફેર પડે. અમે સંતો જ છીએ, કોઈ વાર યાત્રામાં ગયા હોઈએ, કોઈ યાત્રાઓમાં જવાનું થાય તો અમે જેટલી મંદિરની અંદર પવિત્રતાથી અને જેટલી ચોખ્ખાઈથી બધું જ અમારું કરી શકતા હોઈએ એટલું અમે યાત્રામાં ગયા હોઈએ છીએ, ત્યારે એટલું બધું એકદમ એટલે એટલો મોટો ચારણોય ના હોય કે હાવ બધું નીકળી જાય, પરંતુ જેટલું એક્યુરેટ અમે અમારા પોતે જે સ્થાનમાં રહેતા હોઈએ આશ્રમમાં રાખી શકીએ એટલું અમે વિચરણ કરતા હોઈએ કે કોઈ યાત્રામાં ગયા હોઈએ તો એટલું ન રાખી શકીએ. પણ એટલું તો ના જ થઈ જાય કે માની લો કે રસોઈ અહીં આગળ ઠાકોરજીનું રસોડું હોય તો એ રસોડામાં સંતો સિવાય કોઈને એન્ટ્રી જ નથી. હવે એ જે રસોડું અમારું જેટલું પવિત્રતાથી ઠાકોરજી માટે અહીં જે થાય એ ગ્રહસ્થને ઘેર આવીએ, તમે ચૂલો તો સાફ કરીએ જ છે, તમારો વાસણ તો સાફ કરીએ જ છે, પણ ચૂલાની નીચે ક્યાંક પડ્યું હોય, કબાટોની અંદર ક્યાંક પડ્યું હોય તો અહીં જેટલું એ ન થાય. અને કોઈક જગ્યાએ યાત્રામાં ગયા હોય તો ધર્મશાળામાં ઉતરવાનું થયું હોય, કોઈક નળ હોય એ નળેથી પાણી લેવાનું થયું હોય, ત્યાંથી બહાર ક્યાંક ખુલ્લાની અંદર રસોઈ કરવાની થઈ હોય તો જેટલી પવિત્રતા કદાચ તમારા ઘરે કરી શકીએ એટલી ત્યાં ના કરી શકીએ. પરંતુ એનો અર્થ એવો ના થાય કે યાત્રામાં ગયા તો આલો હવે હોટલનું ખાઈ લો, એવું ના થાય. તમે તમારે ઘેર જેટલો પવિત્રતાથી થાળ કરી શકતા હો એટલું યાત્રામાં જાઓ કે પ્લેનમાં જાઓ. તમે ઢેબરા આરે લઈને ગયા હો પ્લેનમાં તો તમે ઘેર ઠાકોરજીને ધરાવીને તમારા ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જમો અને પ્લેનમાં જમો, કેટલો ફેર. પ્લેનમાં જે પ્લેટ ઉપર તમે મૂકો ભલે ઘરના ઢેબરા છે પણ એની ઉપર આગળ જે જમી ગયો છે એ તો ગમે તે જમી ગયો હશે, તમારી આજુબાજુમાં ગમે તે વ્યક્તિ જમતો હશે. આવું બધું થવાની શક્યતા પણ એ દેશકાળના કારણે છે. એ દેશ એવું એ ત્યાં આગળ દેશનું પ્રધાનપણું થયું, કાળનું પ્રધાનપણું થયું, તમારે પ્લેનમાં બેસવું પડ્યું, તમારે યાત્રામાં જવું પડ્યું, એના કારણે એમ થયું છે, નહીં કે જાણી જોઈને. કોઈ વખત તમે જાઓ છો ગાડીની અંદર ક્યાંક એક્સિડન્ટ થયો ને તમારે હોસ્પિટલમાં 2-5 દિવસ રહેવાનું થયું, 2-5 દિવસ 10 દિવસ રહેવાનું થયું, ત્યાં કોઈ આજુબાજુમાં નથી અને હોસ્પિટલમાંથી જ તમારે ખાવા પીવાનું થયું વેજીટેરિયન, બીજો કોઈ ઉપાય જ નથી, તો એનો અર્થ આજ્ઞા લોપી નથી. એ
એને મહિમા છે જ, પણ એની સ્થિતિ એવી થઈ એના કારણે એને એવું કરવું પડ્યું. કહેવાનો અર્થ એ છે કે જેને ભગવાનનો મહિમા છે ને, એ ભગવાનના વચનમાં વર્તવાની અંદર બહુ તત્પર હોય. એને તો ના પડ્યું વચન, એનું ક્યારેક ક્યારેક દુઃખ થતું હોય કે મારાથી આ વચન ના પડ્યું. પણ જેને વચન પાડવાની કોઈ ખેવના જ નહીં, વચનની કોઈ કિંમત જ નહીં, અને એ જો એવું કહે છે કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે અને આવા મોટા ભગવાનના મોટા સાધુ ઠેક અક્ષરધામના મુક્ત છે ને, આ આમ છે ને, આ સત્સંગ આવો છે ને, એ બધી વાતો જે છે ને એ તો પોપટ જેવી છે, મોઢે મીઠી છે, વર્તનમાં કાંઈ ન કહેવાય, કાંઈ ના કહેવાય. કારણ કે દેશકાળના પ્રધાનપણાએ કરીને થઈ શકે છે, પણ જેને બધી જ રીતે સાનુકૂળ હોય અને છતાંય ભગવાનની આજ્ઞા પાડવામાં કચાશ, એનો સીધો જ અર્થ એ થાય છે કે એને ભગવાનનો મહિમા જાણ્યો નથી. એટલે મહિમા જણાય તો આજ્ઞા પડે. તેને કરીને તેની રહી છે મોટાઈ હંમેશ, ફેર પડ્યાનો ફડકો ગણો અતિ રહે છે ઉરમાઈ, તેને કરી તત્પર રે છે સર્વે સમે સદાઈ. ફેર પડ્યાનો ફડકો, થોડોક ફેર પડે ને તેને ફડકો પડે. અંત્યના 38માં મહારાજે કહ્યું, ભગવાનનું અલ્પ વચન લોપાય તો મહત વચન લોપાયું હોય એવું જે માનતા હોય એવા ભગવાનના ભગવદ્ ભક્ત મોટા સાધુ, એની ભેગા જીવને જળવો. આ ફડકા કોને પડે? જે મોટા હોય ને એને જ ફડકા પડે. બહુ મોટા હોય ને, મોટા એટલે સ્થિતિએ વાસ્તવિક ભગવાનને ધારી રાખવાવાળા હોય એવાને આ ભગવાનની આજ્ઞા પાડવામાં કોઈ જગ્યાએ દેશકાળના પ્રધાનપણાએ કરીને સહેજ ફેર પડે ને તેને ફડકો પડે. પણ આવે જેને રોજ ઉઠીને 50 આજ્ઞાઓ લોપી નાખવાની હોય એને શું ફડકો પડે? એને કાંઈ ફેર ના પડે. હાંજ પડે પાછો બે માળા કરી લે, સ્વામિનારાયણ. અરે ભગવાન તો અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે, આપણા ગુનાહામો જોતા નથી, હે મહારાજ રાજી રહેજો. લો પતી ગયું, આજનું આજે ને કાલનું કાલે, ચૂકતે. પણ ભગવાન એવાને જોઈને રાજી નથી થતા. હા, એનું ભગવાન બીજબળ કર્યા કરે. હા, નરક 84માં તો ભગવાનનો ભગત જવાનો નથી, એટલે ભગવાન એના લેખા લઈ લે સમયે. પણ અક્ષરધામના અનાદિ મુક્તની પદવી પામવી એ આજ્ઞા લોપીને તો ન જ પમાય. વચન લોપીને તો ભગવાનનો ગમે એટલો મહિમા ગાઈએ, ગમે એટલો ગાઈએ, વચન લોપી નાખીએ છીએ અને ભગવાનનો ગમે એટલો મહિમા ગાઈએ છીએ, કોઈ દિવસ અક્ષરધામના અનાદિ મુક્ત ન થવાય. કોઈ થયો જ નથી, કોઈ થયો હોય ઇતિહાસમાં તો થવાય ને. આજ્ઞાઓને લોપી નાખીએ છડે ચોક, અને પછી અનાદિ મુક્ત કોઈ થયો હોય તો થવાય. એવો કોઈ ઇતિહાસ મળતો હોય કે મળે છે કે કોઈ થયો હોય કે ભગવાનના બસ ખાલી મહારાજ આવા મળ્યા છે ની વાતો કર્યા કરે ને આજ્ઞાઓનો છેદ ઉડાડ્યા કરે, અને કોઈ થયો હોય એવું કોઈ દ્રષ્ટાંત મળ્યું હોય ઇતિહાસમાં તો થવાય, એવું કોઈ નથી. હા, દેશકાળના વિપરીતપણાએ કરીને ક્યારેક ફેરફાર થયો હોય એવું ઘણું છે, અને એ મોટા મુક્તો દ્વારા મહારાજે આપણા હિંમતને અર્થે જ કરાવ્યું છે. એ લોકોને કોઈ ફેર પડે એવો નહોતો. અક્ષરધામના મુક્તો મહારાજ જ્યારે આવ્યા હતા એના જીવનમાં વર્તનમાં કાંઈ ફેર પડે એવો નહોતો, છતાં પણ શ્રીજી મહારાજે એ લોકોને પોતાની ઈચ્છા દ્વારા દેશકાળનું પ્રધાનપણું કરાવીને ક્યાંક ક્યાંક ફેર પડાવ્યો. કેમ? એ ફેર એટલે પડાવ્યો કે મને તમને અત્યારે આપણે બધાએ મોક્ષ માર્ગે ચાલેલા સાધન દશાવાળા મુમુક્ષુઓ એને ક્યારેક કોઈક દેશકાળના પ્રધાનપણાએ કરીને કોઈક વિઘ્ન આવે તો આપણે હિંમત ના હારી જઈએ. આપણે વિચારીએ કે હા, આગળ પેલા ભગત થયા એમને આવું આવ્યું હતું, પણ મહારાજ રાજી થઈ ગયા પછી જો એ મંડ્યા તો. આગળ આવા પરમહંસ હતા એને આવું વિઘ્ન આવ્યું અને પછી એ વિઘ્નને એમને ટાળ્યું અને પછી એ પાછા બરાબર પ્રયત્ન કરીને મંડ્યા તો મહારાજ બહુ રાજી થઈ ગયા, અનાદિ મુક્તની સ્થિતિને પામી ગયા, હુંય પામી જઈશ. એવી હિંમત આવે એના અર્થે એ લોકોને એવા ચરિત્રો કરાવ્યા છે, એને અર્થે કરાવ્યા છે. પણ દેશકાળનું ક્યારેક વિપરીતપણું થાય. 8 પ્રકાર 8 જે છે કે દેશકાળ, ક્રિયા, સંઘ, શાસ્ત્ર, મંત્ર, દેવતાને ધ્યાન, એમાં ક્યારેક ફેર પડી શકે છે. ફેર પડે તો હિંમત ના હારવી. મહારાજ કે ફડકો રાખવો, પણ થોડુંક લોપાય એટલે
ફડકો પડે, ફડકો, બીક લાગે, ભય લાગે, અરે રે 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 મારાથી આવું થઈ ગયું એમ તરત લાગે. એમ કરતા અષ્ટમા એક બેજો અવળા હોય, નિષ્કુળાનંદ ન ચિંત રહેવું હરિ શરણાગતને સોય. સ્વામી કે આવી રીતે ફડકો પડે પણ એની અંદર કદાચ દેશકાળ ક્રિયાસંગ શાસ્ત્ર મંત્ર દેવતાને ધ્યાન એ અષ્ટ એટલે કે આઠ, એ આઠમાં કદાચ એક બે અવળા થઈ જાય ક્યારેક. કોઈ વાર શું હોય, આપણે બહુ સારા હોય પણ કોઈ વખત સંગ કોઈક એવો થઈ ગયો થોડીક વાર માટે, તો એ સંગના પ્રભાવમાં આપણે આવી જઈએ તો ક્યારેક એ પૂરતું આપણે ગાફલ બની જઈએ, પછી તરત પાછો ફડકો થાય, અરે રે રે આની આરે બેઠો, નાની વાતો સાંભળી નાનો સંગ કર્યો ને મોક્ષના માર્ગનો મારું ચૂકાયો, એટલે હવે એની જોડ ક્યારેય નહીં, એનો સંગ નહીં. હા થઈ ગયું તો એની માટે વાંધો નહીં, પણ જેને એવું જ થાય કે એને પછી એવી ટેવ પડી જાય, કુસંગ કર્યો તો હવે ટેવ એવી પડી ગઈ કે હવે એને કુસંગ જ જોઈએ, એને સારો સંગ મળે તો ન ફાવે, એને સારો દેશ મળે તો ના ફાવે. ભગત તરીકે ગણાવું છે, ભગવાનના ભગત તરીકે, પણ સારો સંગ, સારો દેશ, સારી ક્રિયા, સારું શાસ્ત્ર એને ન ગમે, કારણ કે એનો જીવ હવે ઓલાથી ટોરાઈ ગયો છે એટલે ના ગમે. એની માટે હરિબળ ગીતા નથી, હરિબળ ગીતા એના માટે છે કે જેને આઠમાં ફેર પડે પણ જેને હંમેશને માટે એવો ફડકો રહે કે મારે પરમાત્માને પામવું છે, અરે રે હું આ દેશમાં ક્યાં પહોંચી ગયો, અરે રે હું આવા કાળમાં ક્યાં પહોંચી ગયો, અરે રે હું આવા સંઘમાં ક્યાં પહોંચી ગયો, એવી રીતે જે બીવે છે અને એવા દેશ કાળ ક્રિયા સંઘનો ત્યાગ કરીને ફરીથી મોક્ષના માર્ગે ચાલવા માટેના પ્રયત્ન કરે છે, નિષ્કુળાનંદ સ્વામી કે એવાને નચિંત રહેવું, એને બી ના જવું. આઠમાં કદાચ ક્યારેક કંઈક ફેર પડી ગયો અને એના કારણે એના વિચારોમાં ફેર પડે તો ડરવું નહીં, મોક્ષના માર્ગે ફરીથી હિંમત રાખીને ચાલવું તો એક દિવસે ચોખ્ખો ચોક્કસ થશે. પણ જેને ટેવ પડી ગઈ કે જે રોગ થયો છે, જે દેશમાં રહેવાથી રોગ થયો છે, જે સંઘના કારણે જે રોગ થયો છે, જે કાળના કારણે એને રોગ થયો છે આધ્યાત્મ માર્ગની અંદર ચાલવામાં, એ રોગને વધે એવું એને ગમવા લાગે ત્યારે એને પરમાત્માને પામવા માટેની, પરમાત્માને ધારવા માટેની ખેવના પૂરી થઈ ગઈ છે, એના માટે આ નથી. પરંતુ ભૂલો પડેલો છે એને હિંમત આપવા માટે, ઘા લાગી ગયો છે એની રોજ માટે, પડી ગયો છે એને ઊભો કરવા માટે, ચાલી નથી શકતો એને ચલાવવા માટે, મોક્ષ માર્ગે દોડી નથી શકતો એને દોડાવવા માટે, વચનમાં રહીને પુરુષ પ્રયત્ન કરીને પરમાત્માના બળે આગળ વધે એના માટે સ્વામીએ હરિબળ ગીતા અહીંયા આગળ લખી છે. કડવું 13 અહીં પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.